हेलो स्टूडेंट्स, निरंजन स्कूल ની ડીએલએસ સિસ્ટમમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 માં પ્રશ્ન 5 કરીશું, જે છે દાખલા ગણો. બરાબર, એ કેવા દાખલા છે? તો કે મોટા, બરાબર, જેની રકમ આપેલી હશે તમારે પછી જાતે એની રકમ ઊભી કરીને ગોઠવવાની, ત્યારબાદ એમાં સરવાળો આવશે કે બાદબાકી એ આપણે ગણતરી કરવાની. તો જોઈએ પહેલો દાખલો. એક કારખાનામાં પહેલા દિવસે 280 બલ્બ બન્યા, એટલે કે એક દિવસમાં એણે પહેલા દિવસે 280 બલ્બ બનાવ્યા, બીજા દિવસે 126 બલ્બ બન્યા. તો કારખાનામાં બે દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? એટલે કે એક દિવસના 280, બીજા દિવસે 126, તો બે દિવસના થઈને કેટલા બલ્બ બન્યા? તો બે દિવસનું ગોતવું હોય તો એના માટે કુલ કીધા છે, તો એના માટે શું કરવું પડે? સરવાળો. તો લખીએ, જુઓ, 280 બલ્બ પહેલા દિવસે, 126 બલ્બ બીજા દિવસે, એ બેનો શું કરશું? સરવાળો. 0માં 6 નાખી તો 6, 8માં 2 નાખી તો 10, 10નો 0 વધી ચડી 1, 1માં 2 નાખીએ તો 3, 3ને 1 4. હવે આ વાક્ય લખવું ફરજિયાત છે, તો એ કેવી રીતે લખવાનું? તો જ્યાંથી આપણને પ્રશ્ન પૂછ્યો હોય, અથવા તો જ્યાંથી આ કારખાનાવાળો પાછો પહેલો શબ્દ જ્યાંથી લખ્યો હોય ત્યાંથી લખવાનું કે કારખાનામાં બે દિવસમાં કુલ કેટલાની બદલે આપણો જવાબ કેટલા છે? 406, 406 બલ્બ બન્યા. આવડી જાય બધાને? એવી જ રીતે બીજો દાખલો જોઈએ. જો બીજા દાખલાની રકમ શું છે? તો કે હરેશ પાસે 785 રૂપિયા હતા, એટલે કે હરેશ નામનો છોકરો હતો, એની પાસે 785 રૂપિયા હતા, તેમાંથી તેણે 348 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા. એની પાસે આટલા રૂપિયા તો હતા જ, એણે આટલા રૂપિયાની પુસ્તક ખરીદી લીધી, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હોય એમ લખવાનું છે. તો જો 785 રૂપિયા હતા, 348 રૂપિયાના પુસ્તક ખરીદ્યા, એટલે શું કરવું પડે? બાદ બાકી. શું કામ એને ખબર પડી? તો કે કેટલા રૂપિયા બાકી રહ્યા, બાકી રહ્યા એટલે બાદ બાકી, બાદ બાકી કરવાની, અને પછી આ વાક્ય ક્યાંથી? તો કે આ તો પછીથી વાક્ય, કે તેની એટલે શું થાય? હરેશ, હરેશ પાસે કેટલાની બદલે આપણો જવાબ? 437 રૂપિયા બાકી રહ્યા. સમજાઈ ગયું? એવી જ રીતે ત્રીજો દાખલો. જો ત્રીજા દાખલાની રકમ શું છે? તો કે સુનિલ પાસે 368 લાલ લખોટી અને 256 પીળી લખોટી છે, તો તેની પાસે કુલ કેટલી લખોટી છે? એટલે એની પાસે બે જાતની લખોટી છે, લાલ અને પીળી, તે બંને મળીને કુલ લખોટી કેટલી છે? તેના માટે શું કરવું પડે? સરવાળો. 368 પ્લસ 256, 368 કેવી છે? લાલ. 256 કેવી છે? પીળી. તો એ બેને સરવાળો કરવાનો અને જોવાની કે ટોટલ કેટલી છે. બરાબર, જો લખું તો પછીથી, તેની એટલે સુનિલ, સુનિલ પાસે 624 લખોટી છે. એવી જ રીતે ચોથો દાખલો. નરેશે 549 રૂપિયાનું શર્ટ અને 368 રૂપિયાનો બેલ્ટ ખરીદ્યો, તો તેણે કુલ કેટલો ખર્ચ કર્યો? જો નરેશે 549 રૂપિયાનો શર્ટ અને 368 રૂપિયાનો બેલ્ટ, એટલે બેમાં એને ખરીદી જ કરી છે, તો બે વસ્તુ મળીને કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? તેમાં પણ શું આવશે? સરવાળો. એ જ રીતે દાખલા નંબર 5. એક દિવાલ ચણવા માટે 750 ઈંટો મંગાવી હતી, તેમાંથી 495 ઈંટો વપરાઈ ગઈ, તો કેટલી ઈંટો બાકી રહી? બાકી રહી એટલે શું આવશે? બાદ બાકી. એ જ રીતે છઠ્ઠો દાખલો. વીરેન્દ્રભાઈએ ખેતી પાછળ કુલ 800 રૂપિયા ખર્ચ કર્યું, તેમાંથી ટ્રેક્ટરનું ભાડું 485 રૂપિયા હતું, તો અન્ય ખર્ચો કેટલો થાય? જો આ અલગ છે, આમાં બાકી કે કુલ એવો શબ્દ વાપરેલો નથી, એટલે ખબર પડે નહીં, એટલે હું તમને સમજાવું છું. જો ટોટલ કેટલી ઈંટો હતી, એટલે ખર્ચ કેટલો હતો? 800 રૂપિયા ખર્ચ થશે એવું એને કહી દીધું હતું કડિયાભાઈ. હવે એને ટ્રેક્ટરનું ભાડું 485 રૂપિયા ચૂકવી દીધું, તો બાકીનો ખર્ચ કેટલો થાય? તો એ 800માંથી આપણે બાદ કરીએ તો જ ખબર પડે. બરાબર છે, તો એમાં શું આવશે? બાદ બાકી. પછી જુઓ સાતમો દાખલો. નેહા પાસે 565 રૂપિયા હતા, તેમાંથી તેણે 287 રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો, હવે નેહા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? ફરીથી શબ્દ આવ્યો બાકી રહ્યા, શું આવશે? બાદ બાકી. એ જ રીતે દાખલા નંબર 8, 9 અને 10 જોઈએ. જો ડેરીમાં એક દિવસે 613 લીટર દૂધ આવ્યું,
તેમાંથી 275 લીટર દૂધ વેચાયું. આ પછી કેટલા લીટર દૂધ બાકી રહ્યું? બાકી રહ્યું એટલે બાદ બાકી. નવમો દાખલો. એક બાગમાં 385 લીમડાના ઝાડ અને 287 આસોપાલવના ઝાડ છે, તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે? કુલ એટલે કે શું આવશે? સરવાળો. બરાબર, તો આપણે શું કરશું? સરવાળો. એના પછી દસમો દાખલો કે એક ટોપલામાં 544 કેરીઓ હતી, તેમાં બીજી 288 કેરીઓ નાખી એટલે વધારાનીમાં ઉમેરી. હવે ટોપલામાં કેટલી કેરીઓ થઈ? તો ફરીથી એમાં શું કરવાનો હશે? સરવાળો. બરાબર છે. તો ખાસ ધ્યાનથી રકમ વાંચવાની, એમાં સરવાળો આવશે કે બાદબાકી વિચારવાનો, ત્યારબાદ આપણે દાખલો ગણવાનો. જ્યારે તમે આ રકમ લખો ત્યારે ખાસ યાદ રાખવાનું કે મોટી રકમ ઉપર અને નીચે લખો એ નાની રકમ, અને બાજુમાં જે વિગત આપેલી હોય એ લખવાની. ત્યારબાદ તો પછી અથવા તો હવે પછીનું જે હોય તો અને હવે પછીનું એ વાક્ય એમનું લખવાનું, અને કેટલા ને કેટલી ને એવું બધું હોય ને એની જગ્યાએ આપણો જવાબ લખવાનો, અને આ વાક્ય લખવું ફરજિયાત છે. બરાબર. તો અહીંયા આપણો આ પ્રશ્ન 5 પૂરો થાય છે. પ્રશ્ન 6 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.